8 मार्च आंतरराष्ट्रीय महिला दिवस निमित्ते जिला महिला અને બાળ અધિકારીની કચેરી પાટણ અને પીકે કોટાવાલા આર્ટસ કોલેજ પાટણના સંયુક્ત ઉપક્રમે આયોજિત કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ 2013 અંતર્ગત સેમિનાર કોલેજ કેમ્પસ ખાતે રાખવામાં આવ્યો હતો। આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે યોજાયેલા કોલેજ કેમ્પસ ખાતે મહિલા સશક્તિકરણના કાર્યક્રમમાં કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી થાય તો તેને લગતી અને તેઓને મદદ માટે કોણ આવી શકે અને પોતાના ન્યાયના હક માટે લડી શકે તે માટેની વિગતવાર માહિતી વિદ્યાર્થીનીઓને આપવામાં આવી હતી, જેની સાથે સાથે મહિલાઓ પોતાના હક અને અધિકારોથી વાકેફ થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે મહિલાઓએ ઉચ્ચ કારકિર્દી હાંસલ કરી હોય તેવી મહિલાઓના સન્માનની સાથે 1-6 માસની દીકરીઓને બેબી કીટ અને વહાલી દીકરીના હુકમ આપી આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સન્માનિત કરવામાં આવી હતી। કાર્યક્રમના સ્થળે સુંદર રંગોળી પૂરવામાં આવતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આજે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હું તમામ મહિલાઓને એક જ સંદેશ આપવા માંગુ છું કે આપણે ઇક્વલ છીએ, આપણે સમાન છીએ અને આપણે પોતાના હક માટે લડવું જરૂરી છે। આપણે આપણા હકને જાણીએ છીએ છતાં આપણે તેનાથી અજાણ છીએ અને ખરેખર તેના વિશે આપણે જાણીએ, આપણે બીજાને પણ એનાથી સજાગ કરીએ, બીજાને પણ મદદ કરીએ અને આપણું આજનો આ મહિલા સશક્તિકરણ દિવસના દિવસે સર્વે મહિલાઓને હું શત શત વંદન કરું છું। આજનો પ્રોગ્રામ છે મહિલા સશક્તિકરણમાં એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે દર વર્ષે 8 માર્ચના રોજ ઉજવણી કરવામાં આવે છે એમાં અમે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી 2013નો અધિનિયમ આજે એમાં લીધેલો છે કે જે કામકાજનું સ્થળ હોય અને ત્યાં એ બહેનોની કોઈ પણ પ્રકારની જાતીય સતામણી કરવામાં આવે તો એ ક્યાં જઈ શકે છે, કોની મદદ લઈ શકે છે અને કયા પ્રકારે પોતે ન્યાય મેળવી શકે છે એની વિગત સમજાવવામાં આવી છે। બીજું કે પોતે મહિલા પોતાના હકો, પોતાના અધિકારોથી વાકેફ થાય એ વિશેની માહિતી આપવામાં આવી છે અને ઉચ્ચ સામાજિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે કે પછી આરોગ્ય ક્ષેત્રે સારી એવી કામગીરી કરવા બદલ તમામ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે। બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ 1-6 માસ સુધી જન્મેલી દીકરીઓનું પણ બેબી કીટ આપી અને સન્માન કરવામાં આવ્યું।